હું જુનાગઢ SRP રિજિયન PI સંજય પાદરિયા, હું નરેશભાઈ પટેલની સક્રિય ટીમમાં છું. તું સરદાર ધામનો પ્રમુખ બનીને ગદ્દારી કરે છે. આ શબ્દો છે એક પોલીસ ઇન્સ્પેક્ટરના, જેમના પર આરોપ છે કે તેમણે સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા પર સોમવારે રાતે હુમલો કર્યો હતો અને હત્યાની કોશિશ કરી હતી. આ બનાવથી પાટીદાર સમાજની બે મોટી સંસ્થાઓ ખોડલધામ અને સરદારધામ સામે સામે આવી ગયા છે અને નરેશ પટેલના ઇશારે હુમલો થયો હોવાના આક્ષેપ મુકાતા વિવાદ છે એ વધી ગયો છે. આ વિવાદ ગઈકાલથી ચર્ચામાં આવ્યો છે અને હવે આ બનાવને લઈને સત્તાવાર પોલીસમાં ગુનો દાખલ થયો છે, એટલે આવનારા સમયમાં આ વિવાદને લઈને કોઈ મોટી નવા જૂની થાય તો નવાઈ નહીં. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. રાજકોટ શહેરમાં સરદાર ધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ એવા જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર હુમલો થયાનો બનાવ બન્યો અને એક બનાવને લઈને તેમણે ગંભીર આરોપો મૂક્યા હતા. હવે બનાવને લઈને રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે. એની વાત કરીએ તો રાજકોટ શહેરના આ પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતિભાઈ સરધારા પર સોમવારે રાતના મવડી કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટ ખાતે હુમલો થયો હતો. આ હુમલો બીજા કોઈ આલતુ ફાલતુ માણસે નહીં પણ જૂનાગઢ SRPના રિજિયન PI સંજય પાદરિયાએ કર્યો અને હુમલામાં ઘાયલ થયેલા જયંતિભાઈની ફરિયાદ પરથી રાજકોટ તાલુકા પોલીસે આ પોલીસ ઇન્સ્પેક્ટર પાદરિયા સામે હત્યાની કોશિશનો ગુનો પણ દાખલ કરી દીધો છે. જયંતિભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું સરદાર ધામ સૌરાષ્ટ્ર સોમનાથ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે નિમાયો હોઉં અને ખોડલધામ ટ્રસ્ટને નરેશભાઈ પટેલને અમે ઉપપ્રમુખ તરીકે હોઈએ તે વાત ગમતી નહોતી. તે કારણે PIએ મને સમાજનો ગદ્દાર કહી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. PI એવું બોલ્યા હતા કે હું નરેશ પટેલની સક્રિય ટીમમાં છું, તું સરદાર ધામનો ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે, તેમ કહી આ પોલીસ ઇન્સ્પેક્ટરે હુમલો કરી દીધો હતો એવો આરોપ ફરિયાદમાં મુકાયો છે. આ ઘટનાને લીધે ગુજરાત પોલીસનું માથું શરમથી ઝૂકી ગયું છે. PI પાદરિયા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે, જોકે હજુ સુધી તેમની ધરપકડ થઈ નથી. જયંતિભાઈ સરદારાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઇશારે PI પાદરિયાએ આ હુમલો કર્યો હોવાનો જ્યારે આરોપ મૂક્યો હતો, ત્યારે બીજી તરફથી ખોડલધામ તરફથી પણ ખુલાસો કરવામાં આવ્યો હતો. આખા મામલે નરેશ પટેલનું નામ જોડવું યોગ્ય નથી. ખોડલધામના પ્રવક્તાએ એવો ખુલાસો મીડિયા સાથેની વાતચીતમાં કર્યો હતો કે ચેરમેન નરેશ પટેલ હાલમાં વિદેશ પ્રવાસે છે, તેમને ઘટનાની જાણ થતાં દુઃખી થયા છે. નરેશ પટેલ વિદેશથી પાછા ફરશે ત્યારે જયંતિભાઈને મળવા જશે. સરદારધામ અને ખોડલધામ વચ્ચે કોઈ વિવાદ નથી, બે સેવા કરતી સંસ્થાઓ છે. આ ઘટનામાં નરેશ પટેલની સંડોવણી ન હોઈ શકે, આ ઘટનામાં તેમનું નામ જોડવું યોગ્ય બાબત નથી, એવો ખુલાસો ગઈકાલે ખોડલધામના પ્રવક્તા કરી ચૂક્યા છે. પણ પોલીસમાં હવે આ મામલે ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને પોલીસ અધિકારી કાયદાના ફંદામાં આવી ગયા છે. એટલે હવે સાચું શું છે? શું ખરેખર નરેશ પટેલના ઇશારે જયંતિભાઈ સરદારા પર પોલીસ ઇન્સ્પેક્ટરે હુમલો કર્યો હતો? એ પોલીસ તપાસમાં બહાર આવશે. દરમિયાન સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજમાં મોટું નામ ધરાવતા બે અગ્રણીઓ વચ્ચેનો વિખવાદ છે સપાટી પર આવી ગયો છે. ખોડલધામ અને સરદારધામનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો હોય એવું લાગે છે. ત્યારે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.